મુસ્લિમ લીગે સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસનો દિવસ સીધા પગલાં દંડ તરીકે પાળવાનો મુસ્લિમોને આદેશ આપ્યો તો આ વિધાન ખરું છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપેલો છે ટૂંકમાં જવાબ લખો ગુજરાતમાં લોક અદાલતની રચના શા માટે કરવામાં આવી છે તો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી ગુજરાતમાં લોક શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને પીડીએફ એ પણ તદ્દન ફ્રી સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે જેમ કે નિદાન કસોટી એકમ કસોટી બ્રિજ કોર્સ ઘરે શીખીએ પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાનો ફોલ્ડર દેખાશે એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો તો રાહ જોઈ રહ્યા છો મિત્રો આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન લોક અદાલતની રચના કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ત્યાર પછી વિભાગ બી આપેલો છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો દરેકના બે ગુણ રહેશે ટોટલ દસ ગુણનો આ પ્રશ્ન રહેશે પ્રશ્ન નંબર છ ઈસવીસન ઓગણીસસોને સત્યાવીસમાં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસસો ને ઓગણીસના મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ગ્યુ ચેમ્પર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે વર્ષે કમિશનની નિમણૂક કરવી પરંતુ ઈસવીસન અર્થાત બે વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી પ્રશ્ન નંબર સાત આપેલો છે વાઇસરોય માઉન્ટ બેટને હિન્દ અને પાકિસ્તાનના પ્રદેશોની વહેંચણી કઈ રીતે કરી તો વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ હિન્દુ બહુમતી વિસ્તારોને ભારત સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને તેમજ વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને ચિલ્કટ વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડ્યા આ રીતે તેમણે હિન્દુ અને પાકિસ્તાનના પ્રદેશોની વહેંચણી કરી પ્રશ્ન નંબર આઠ કારણ સમજાવો સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કહેવામાં આવે છે તો સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે તેના નિર્ણયોને ચુકાદા અંતિમ ગણાય છે એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી સર્વોચ્ચ અદાલત દેશની તમામ ઉપર નિયંત્રણ માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે આથી સર્વોચ્ચ સર્વોચ્ચ અદાલતને ગણવામાં આવે છે અથવાની અંદર પ્રશ્ન આપેલો છે મિત્રો કારણ આપો મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે તો મુંબઈ પશ્ચિમના દરિયા કિનારે આવેલું છે અહીં ચોમાસામાં વાતા ભેજવાળા મોસમી પવનોને પશ્ચિમ ઘાટ રોકે છે આથી મુંબઈમાં વાર્ષિક બસો સેમી કરતાં વધુ વરસાદ પડે છે પુણે પશ્ચિમ ઘાટની વર્ષાછાયામાં આવેલું છે નૈઋત્યના મોસમી પવનો પશ્ચિમ ઘાટ ઓળંગીને પુણે પહોંચે ત્યાં સુધીમાં તેમનો ભેજ ઓછો થઈ ગયો હોય છે આથી પુણેમાં વાર્ષિક માત્ર પંચોતેર સેમી જેટલો જ વરસાદ પડે છે આ મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર નવ ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર હોવું જોઈએ તો ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો પર પ્રધાનો અમલદારો કે ધારાસભ્યોની વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે જો આમ બને તો ન્યાયાધીશો નિષ્ફળપણે પ્રામાણિકપણે ન્યાય આપી શકે નહીં ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે નિર્ણય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ ત્યાર પછી દસ મો પ્રશ્ન આપેલો છે વર્ષાછાયાનો પ્રદેશ એટલે શું ભેજવાળા પવનોને આંતરતા પહાડની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે આ પવનોમાં રહેલો મોટા ભાગનો ભેજ પહાડની વાતાભિમુખ બાજુએ ઠલવાઈ જતો હોવાથી તે પહાડની વાતાભિમુખ બાજુએ ઘણો ઓછો વરસાદ આપે છે એટલે પહાડની વાતાભિમુખ બાજુએ આવેલા વિસ્તારે વર્ષાછાયાનો પ્રદેશ કહેવાય છે ત્યાર પછી વિભાગ સી આપેલો છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના ત્રણ ગુણ રહેશે બે પ્રશ્નો આપેલા છે ટોટલ છ ગુણનો આ પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો તો જુલાઈ ઓગણીસો ને છેતાલીસના ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે અઠ્યોતેર બેઠકોમાંથી તોતેર બેઠકો મેળવી તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે સોળ ઓગસ્ટ ઓગણીસો ને છેતાલીસના દિવસે મુસ્લિમોને સીધા પગલાં દિન તરીકે મનાવવાનો આદેશ કર્યો પરિણામે દેશભરમાં હિંસક કોફી તોવાનો ફાટે નીકળ્યા અને આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી મુસ્લિમ લીગ અને મોહમ્મદ જીનાનો હઠાગ્રહ નવ ડિસેમ્બર ઓગણીસસો છેતાલીસના રોજ મળેલી બંધારણ સભાનું મુસ્લિમ લીગે કરેલા બહિષ્કાર તેમજ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મુસ્લિમ લીગ પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિન્દના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાય તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી અનેક સવાયતને વિરોધી એકમો વાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્યો કેન્દ્ર સરકારનું ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટન યોજનાની ચર્ચા કરી ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો આજ પ્રશ્નોના અથવામાં તમને એક બીજો પ્રશ્ન આપેલો છે કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો તો જવાબ આવશે મિત્રો કે સર્વોચ્ચ અદાલત મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળ નીચે પ્રમાણે રાજ્યો રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરે છે તે સંઘના બેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે તે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય દાયરે છે લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે તે નાગરિકોના મૂળભૂતકોનું રક્ષણ અને જતન કરે છે મૂળભૂતકોના ભંગ બદલ તે હાજર હુકમ મનાઈ હુકમ અધિકાર ચંડ હુકમ પ્રતિબંધ હુકમ કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે તેને આ શકાતા નથી તે બધા માટે શિરોમાન્ય હોય છે ત્યાર પછી બારમો પ્રશ્ન આપેલો છે ભારતનું ઋતુ ચક્ર સમજાવો તો ભારતમાં લગભગ બે બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક સરખું જ રહે છે અને આ સમયગાળાને ઋતુ કહેવામાં આવે છે ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ છે હેમંત ઋતુ ઋતુ વસંત ઋતુ ગ્રીષ્મઋતુ વર્ષ ઋતુ અને શરદ ઋતુ તે એકબીજાની નજીક હોવાથી પાસ પાછળની બે ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી તેથી બે બે ઋતુઓને સાથે લાવવામાં આવે તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જ ગણાય શિયાળો ઉનાળો અને ચોમાસું ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે શિયાળામાં હવામાન ઠંડુ ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીની ચાર ઋતુમાં વર્ગીકૃત કરી છે ઋતુ એટલે કે શિયાળો ફેબ્રુઆરી સુધી ઋતુ એટલે કે ઉનાળો માર્ચ થી મે સુધી વર્ષા ઋતુ એટલે કે ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર સુધી અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોમ્બર અને નવેમ્બર ત્યાર પછી વાત કરીએ વિભાગ ડીની મિત્રો નીચે આપેલા પ્રશ્નોના મગ્યા મુજબ ઉત્તર આપવાના છે પ્રત્યેકના ચાર ગુણ રહેશે અહીંયા એક પ્રશ્ન આપણને આપેલો છે જો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ નીકળી શેર કરો પ્રશ્ન નંબર તેર આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવ તો આબોહવાની માનવ જીવન પર થતી અસરો નીચે મુજબ છે ભારતમાં વર્ષના મોટાભાગનો સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે તેને લીધે પાકોના ઉત્પાદનમાં મોટી વઢઘટ થયા કરે છે આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે ભારતમાં ચોમાસામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે જેથી સિંચાઈ સગવડો ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે વર્ષોમાં એક જ પાક લઈ શકાય છે વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિચ્છિત હોય છે તેથી ખેતીને ઘણી વાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઊભો પાક બળી જાય છે તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર પહોંચે છે કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય છે પરિણામે ઊભો પાક નાશ પામે છે અને નદીમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય છે જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે વર્ષા ઋતુ પૂરી થયા પછી ખેતરોમાં કામ ન મળવાથી માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે તેઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે વરસાદની અનિશ્ચિતતા અને લીધે કપાસ તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી પરિણામે એ ઉદ્યોગોને સહન કરવું પડે છે અપૂરતા વરસાદના કારણે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી ઊભી થાય છે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે રણ વિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું બને છે પશુધન બચાવવું મુશ્કેલ પડે છે આમ આબોહવાની માનવ જીવન પર ગાઢ અસરો થાય છે તેની સીધી અસર માનવીના પોશાક ખોરાક વ્યવસાય અને રહેઠાણ પર પડે છે જો મિત્રો આ સવાલ ન આવડતો હોય તો અથવામાં બીજો સવાલ આપેલો છે કે વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો તો વડી અદાલતના કાર્યક્ષેત્રને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર અપીલ અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર એમાં એક મૂળભૂત અધિકાર ક્ષેત્ર આ અધિકાર હેઠળ વડી અદાલત તેના અધિકાર ક્ષેત્રમાં આવતી સરકાર માન્ય સત્તા મંડળ કે વ્યક્તિને મૂળભૂતના ભંગ બદલ થયેલી રીટ વગેરે આદેશો આપે છે તે કાયદાને તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈને પડકારતી રીટ પિટિશનો સ્વીકારે છે અને તેમના ચુકાદા આપે છે તે કંપનીને લગતા તેમજ લગ્ન છૂટાછેડા અને ભરપોષણને લગતા મુકદ્દમા સાંભળીને ચુકાદા આપે છે તમામ દિવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આવેલા ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે છે અને તેમના ચુકાદા આપે છે અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને તેના વળતર સંબંધી દાવાના મુકદ્દમા ચલાવે છે અને ના ચુકાદા આપે છે રાજ્યના નાગરિકોના મૂળભૂત હકોનું તે રક્ષણ કરે છે આવી જ રીતે આપણને બીજું વ્યવસ્થા રૂપે સમજાવવાનું છે કે અપીલ વિવાદી અધિકાર ક્ષેત્ર જે સ્ક્રીન પર તમે મિત્રો જોઈ શકો છો જોઈને લખી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો વાંચી શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે આ વિડીયોની નિહાળી તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો જો મિત્રો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ